ગુજરાત રાજ્યના અનેક વિસ્તારો હાલમાં પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે અને અડધો ઓગસ્ટ મહિનો પણ પસાર થઈ ચૂક્યો છે. પરંતુ વરસાદ પાછો ખેંચાયા બાદથી હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં જેવો જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. જો વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોની, તો જિલ્લાના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં મહિલાઓને પીવાનું પાણી લેવા માટે દૂર દૂર સુધી ચાલીને જવું પડે છે. વરસાદની શરૂઆત તો થઈ ચૂકી છે, તેમ છતાં આ જિલ્લાના લોકો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ગામોમાં બેડા માથે ઊંચકીને બંજર વિસ્તારોમાં પાણી શોધતી મહિલાઓના ટોળા દેખાવા લાગ્યા છે. જોકે સરહદને અડીને આવેલા બનાસકાંઠાના ગામોની સ્થિતિ બદતર છે. દુષ્કાળ સમી સ્થિતિ સર્જાઈ છે, તેવામાં જિલ્લાના જળાશયો ખાલી થઈ જતા તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે દાંતીવાડા તાલુકાના મુખ્ય બે ડેમ દાંતીવાડા ડેમ અને સીપુ ડેમમાં નહિવત વરસાદના કારણે ડેમના તળિયા દેખાતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી નિષ્ફળ જવાના એધાણ વર્તાઈ રહ્યા છે અને ચાલુ ચોમાસામાં પણ વરસાદ ખેંચાતા વિકટ પરિસ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે પાથાવાડામાં પીવાનું પાણી સીપુ ડેમથી આવતું હોવાથી ડેમમાં પાણી ન હોવાથી પાથાવાડા ગામમાં પણ પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દ્વારા પીવાના પાણી માટે યુદ્ધના ધોરણે મહોલ્લે મહોલ્લે પીવાના પાણીના ટેન્કરો પહોંચાડવાના પ્રયાસો હાથ ધરાયા છે.